20 વર્ષ ભાવે સાહેબ તમને થતું હશે કે પરેશ રાવલ આવી ગયા છે બોલિવૂડના એક્ટર છે ભાજપ વાળાએ પૈસા દાબ્યા હશે એટલે અહીંયા ડાયલોગ બાજી કરવા આવ્યા છે થાય ઘણાના મનમાં થાય પણ હું તમને કહી દઉં સાહેબ આ કોંગ્રેસ વાળાઓ જેને ઉતારે છે ને જેને સ્નાન સૂતકનો સંબંધ નથી ગુજરાત જોડે એવા જે ઢીંગલા ઢીંગલીઓ લઈ આવે છે ને એમાંના અમે નથી અમે આવ્યા છીએ એક રૂપિયો લીધા વગર એક કે રૂપિયો જોઈતો નથી નથી તમારી ઇલેક્શનની ટિકિટ જોઈતી નથી કોઈ જમીન જોઈતી નથી કોઈ જાયદાદ જોઈતી નથી કોઈ હોદ્દો જોઈતો અમે આવ્યા છીએ કારણ કે અમને ખબર છે આ માણસ નિસ્વાર્થ ભાવે આટલું કામ કરી રહ્યો છે તો જે માણસ નિસ્વાર્થ ભાવે કામ કરતો હોય અને અમે એમાં કોની ગણતરી કરું છું અમે માં હું છું અજય દેવગન છે અક્ષય કુમાર છે કે અમિતાભ બચ્ચન જેવા આપણા લોકલાડીલા મહાનાયક છે તો અમે જો આવ્યા હોઈએ નિસ્વાર્થ ભાવે જે માણસ કામ કરતો એની પડખે ઉભા રહેવા માટે તો અમે આ ગુજરાતની જનતા પર કે ગુજરાત રાજ્ય પર કોઈ ઉપકાર નથી કરતા કારણ કે ખરા અર્થમાં મોદીને અમારા જેવા બોલિવૂડના સ્ટારની જરૂર જ નથી મોદી પોતે સુપરસ્ટાર છે સાહેબ અને આ બહુ સાચી વાત છે કારણ કે જેટલા ફિલ્મ વાળાઓ કે હમણાં અમારી પાસે આવે છે પરેશભાઈ તમારા ગુજરાતમાં તો યાર એક સ્ટાર હે સબસે બડા સ્ટાર સુપરસ્ટાર તો મોદી હે અમે ક્યાં દેશ વિદેશમાં ફરીને ત્યાં કે યાર બડે નસીબ વાલે હો કે તુમ્હારે પર મોદી હે અરે કોલર ટાઈટ કરવાનું મન થાય સાહેબ દાઢી કર્યો ને તો મૂછ ફૂટવા માંડી એવી આદત થઈ જાય તો આવો મોદી જયારે નિસ્વાર્થ ભાવે કામ કરતો હોય તો હું એની પડખે જો ન ઉભો રહું ને તો એક હિન્દુસ્તાની નાગરિક તરીકે મને મારી માનું દૂધ લાજે હું એક ગુજરાતી તરીકે નગુણો કહેવા નપુંસક કહેવા જો એની પડખે ન ઉભો રહું તો અને સાહેબ આપણે આવા માણસના હાથ મજબૂત કરવાના હોય પેલા જે હાથ દેખાય છે ને એના નહીં એ હાથમાં તો બંગડી પહેરાવી દો ને કાયમને માટે મોકલી દો એમને કારણ કે એ હાથ તમને લૂંટવા માટે સર્જાયા છે એટલું યાદ રાખજો અને પાછા કોંગ્રેસ પાસે તો બે હાથ છે એક હાથ તમારા ખિસ્સામાં છે ને બીજો તમારા ગળા ઉપર હશે એટલે પાકીટ મારતા જો પકડાઈ જશે ને તો તમારું ગળું એ દબાવી જશે એમાંના જલ્લાદ છે આ એટલે આ તમે સંભાળજો સાહેબ એટલે આવા હાથ મજબૂત ન કરાય મોદીના હાથ મજબૂત કરાય અને મોદીના હાથ જે તમે મજબૂત કર્યા છે કોંગ્રેસને દેખાતું નથી એવું નથી કોંગ્રેસથી જોવાતું નથી કોંગ્રેસને થાય છે આ હાળું કેવી રીતે આ બધું થઈ જાય છે આ મોદીએ કેમ કરતા કે નહીં કર્યું અમે તો 65 વર્ષથી રાજ કરીએ છીએ અમારાથી તો શેક્યો પાપડે નથી ભંગાણો અને મોદીએ 10 વર્ષની પાપા પગલી ભરી એમાં આટલું બધું કરી દેખાડ્યું મને એક પત્રકાર મિત્રે પૂછ્યું કે પરેશભાઈ ભાજપ અને કોંગ્રેસમાં શું ફરક છે